ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રિ પૂરી થતાં દસમા દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાયો હતો. સાથે જ ત્યાં રાવણના પૂતળાનું દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ખેરગામ ખાતે આવેલા અતિ પ્રાચીન રામજી મંદિરના પટાંગણમાં દર વર્ષે નવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે પરંપરાગત રીતે દશેરા નિમિત્તે ખાસ મેળાનું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંગળવારે દશેરા નિમિત્તે યોજાયેલા મેળામાં હજારોની સંખ્યામાં વિવિધ સમાજના લોકોએ ભાગ લીધો હતો. મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. મેળામાં જલેબી ફાફડાની વાનગીઓ લોકોએ આરોગી હતી. વિવિધ વાનગીઓના સ્ટોલ ઉપર લોકોએ ખરીદી કરી મેળાની મજા માણી હતી. જ્યારે ખેરગામ પોલીસ દ્વારા મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાવણના વિશાળ પૂતળાના દહનનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કામદાર નેતા આરસી પટેલે આરતી કર્યા બાદ રાવણના પૂતળાનું દહન કર્યું હતું. એવું કહેવાય છે, લોકમાન્યતા એવી છે કે વિજયાદશમીને દિવસે રાવણના જે અહમ, એની અંદર રહેલી જે અહંકારતા હતી, વિષમતા હતી, દુર્ગુણ હતા, એને બાળીને નષ્ટ કરવામાં આવે છે અને આપણે એનાથી મુક્ત થયા છે એવી લોકમાન્યતા છે. પરંતુ લગભગ દર વર્ષે વિજયાદશમી દિવસે હું રાવણ દહન કરવા માટે આવું છું. મને અંદરથી એવું થાય છે કે દર વર્ષે આપણે રાવણને બાળીએ છીએ અને રાવણના અહમનો આપણે નાશ કર્યો એવો સંતોષ માનીએ છીએ. શું ખરેખર આટલા હજારો વર્ષથી રાવણને રામે મારી નાખ્યો, ત્યાર પછી દર વિજયાદશમીએ આ આખા જગતની દુનિયાના લોકો એને રાવણને દહન કરીને અસુરી તત્વો પર દેવોનો વિજય એવું માને છે. જો રાવણને બાળવાથી અસુરી તત્વો જો બળી જતા હોય તો દર વિજયાદશમીએ રાવણને બાળવાનું કંઈ પ્રયોજન ખરું અને એ બળે છે? હું એવું માનું છું કે બળતો નથી, કારણ કે રાવણની અંદર પ્રચંડ શક્તિ હતી. ફક્ત પ્રચંડ શક્તિ નહીં, એટલો જ જ્ઞાની પણ હતો. આજે રાવણ દહન હતું, શું કહેશો? રામજી રામ ભગવાનની શું છે લોકો પર શ્રદ્ધા? અહીંયા રામજી મંદિરમાં લોકોને બહુ શ્રદ્ધા છે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી આરસી પટેલ દ્વારા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને ગામના યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થાય છે. આ પ્રસંગે પીએસઆઈ ગામિત, પીએસઆઈ ભોય, ભૌતેશ કંસારા, માજી સરપંચ ધર્મિષ્ઠા ભરૂચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિલેશ પટેલ, નવસારી ટુડે, ખેરગામ.